કેશોદના પૂર્વ ધારાસભ્યના પતિના ત્રાસથી મુક્તિ આપવા દોઢ માસથી ઉપવાસમાં બેઠેલા ઉપવાસીએ ન્યાય ન મળતા પરિવાર સહિત આત્મવિલોપન કરશે તેવી ચીમકી આપી છે. કેશોદના પૂર્વ ધારાસભ્યના પતિના ત્રાસથી મુક્તિ આપવા દોઢ માસથી ઉપવાસમાં બેઠેલા ઉપવાસીએ ન્યાય ન મળતા પરિવાર સહિત આત્મવિલોપન કરશે તેવી ચીમકી આપી છે. કેશોદના મોવાણા ગામના દલિત પરિવારના કૌટુંબિક ભાઈઓના જમીનના રસ્તાના પ્રશ્ન છેલ્લા 4 વર્ષથી ચાલી રહેલ છે, જે બાબતે અનેક લેખિત રજૂઆતો તથા આવેદનપત્ર આપવામાં આવેલ છે, છતાં ન્યાય નથી મળ્યો. કેશોદના મોવાણા ગામના દલિત પરિવારને તેમના જ કુટુંબી પૂર્વ ધારાસભ્ય વંદનાબેન મકવાણાના પતિના મનસુખભાઈ મકવાણાએ ઉપવાસ ઉપર બેઠેલા તેમના કુટુંબી ભાઈઓની જમીનમાં જવા આવવાનો રસ્તો બંધ કરી આર્થિક માનસિક ત્રાસ આપતા હોય છે, જે બાબતે અનેક રજૂઆતો કરવામાં આવી હોવા છતાં તંત્ર દ્વારા યોગ્ય કાર્યવાહી કરવામાં આવતી ન હોવાથી ન્યાય ન મળતા ઉપવાસમાં બેઠેલા શૈલેષભાઈએ આગામી શનિવારે પરિવાર સહિત આત્મવિલોપન કરશે તેવી ચીમકી આપી છે. તેથી આ પરિવારને ન્યાય મળશે કે કેમ તે જોવાનું રહ્યું. પોણા 2 મહિનાથી અમે અહીંયા ઉપવાસ આંદોલન ઉપર બેઠા છે, પણ હજી તંત્રમાંથી કોઈ અમારું પૂછવા ન થયું, કે પોલીસ સ્ટેશનમાંથી કે મામલતદારમાંથી કે કલેક્ટરમાંથી કોઈ હજી અમને પૂછવા ન થયું. અને આજ 2 મહિનાથી અમે અહીં બેઠા, પણ હજી અમારો કંઈ ન્યાય ન થયો. એટલે અત્યારે બેઠા છો ઉપર? મારે અત્યારે મેં મારા ખોટી ફરિયાદ 135 ની નોટિસમાં ખોટી મારા બાપુજીની સહીઓ કરી ગયેલ છે, અને એનો હજી રિપોર્ટ અમે પોલીસ સ્ટેશનમાંથી અમને FSLનો રિપોર્ટ નથી આપતા. પોલીસની બેદરકારીથી આજે 1 વર્ષથી અમારો એ કેસ થઈકલ પડ્યો છે, પણ અમને અમારો રિપોર્ટ નથી મળતો. અત્યારે અમે વાડીએ પણ જઈ નથી આપતા, અને અમારો રસ્તો પણ બંધ કરી દીધો છે. ગોવિંદ હડિયા સાથે CN24 ન્યૂઝ, કેશોદ.